તો ગાંધીનગરના દેગામમાં પણ કોલેરાએ રોગચાળાએ માથું ઉંચક્યું છે. 3 માસ સુધી દેગામમાં 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો. ખાડા વિસ્તારમાં 2 થી વધીને દર્દીને ઝાડા ઉલટી થયા છે. તો ઉપરાંત 3 અને 4 વર્ષના 2 બાળકોને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેરાનો રોગચાળો વખરતા તંત્રે ઝુંબેશ પણ હાથ ધરી છે. મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી અને આરોગ્ય અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તો શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ, પાણીમાં ક્લોરિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ શહેરમાં જુદી જુદી 11 ટીમો બનાવી સર્વે કરવામાં આવ્યો. રોગચાળો વધુ ન ફેલાય તે માટે પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં 2 આઈસ ફેક્ટરી અને પાણીપુરીની લારીઓ તેમજ ઠંડા પીણાની લારીઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવી છે. પાણીના રિલેટેડ પાણીપુરીવાળા હોય, આઈસ ફેક્ટરીવાળા હોય કે ગુલ્ફીવાળા હોય, તે બધાના ફૂડ સેમ્પલ લેવામાં આવે તાબડતોબ, અને એમને નોટિસ આપીને તાત્કાલિક અસરથી હાલ પૂરતા બંધ કરાવવામાં આવે, જેને લઈને નગરપાલિકાની ટીમ હાલમાં કામગીરી ચાલુ છે. અને એના સિવાય પણ આપણે વધારે કોઈ કોલેરાના કેસ ના આવે એ જનજાગૃતિના ભાગરૂપે નગરપાલિકા એક રિક્ષા ફેરવી અને પબ્લિકને અવેર કરી રહી છે, અને એના સિવાય એક પેમ્ફલેટ ડિસ્ટ્રીબ્યુશન અમે છપાવવા આપી દીધા છે.